આજે આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં જુઓ પાઠ 10 ભૂલની સજા. લેખક છે પ્રકાશ લાલા. પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેઓના સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્ય જોવા મળે છે. એટલે કે અમેરિકાના અહીંયા જુઓ રાષ્ટ્રપ્રમુખ છે અબ્રાહમ લિંકન, તે પોતાના જીવનમાં ખૂબ પ્રસંગો રજૂ કરે છે. બાળપણથી તેઓ નિષ્ઠાના, પ્રામાણિકતાથી અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. જુઓ દ્રશ્ય વન આપેલું છે. દ્રશ્ય વનમાં જુઓ અહીંયા સ્થળ છે, શાળાનો ટીચર્સ રૂમ, અંદર બેઠા શિક્ષકો વાત કરે છે, ઘરે લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા, એટલે કે સ્થળ છે, શાળાનો ટીચર્સ રૂમ છે, અંદર જુઓ બે ત્રણ શિક્ષક વાતો કરે છે, પછી બાળક છે વિદ્યાર્થી અબ્રાહમ લિંકન આવે છે. લિંકન બે કમિંગ સર, શિક્ષક કહે યસ, અરે લિંકન તું છે આ બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ. પછી લિંકન કહે છે બે કમિંગ સર, એટલે કે હું અંદર આવી શકું. પછી શિક્ષક કહે છે યસ, એટલે કે હા. પછી કહે છે અરે લિંકન તું છે બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ. અને એવી રીતના પૂછે છે. લિંકન મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક કહે વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન કહે જી, એટલે કે લિંકન ખૂબ મહેનત પણ કરે છે અને નોકરી સાથે સાથે નોકરી પણ કરે છે. શિક્ષક કહે તારા બાબા. લિંકન કહે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક કહે સમજી ગયો, તારા જેવો પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન કહે થેન્ક યુ સર. મારે શિક્ષક કહે નિસંકોચ જે કેવું હોય તે બોલ, એટલે કે શિક્ષક લિંકન કહે છે મારા પરિવારને હું શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે નોકરી કરું છું. તે રીતના પછી છે પાછળ ફેરવો. આપ લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણકારી મારી ઈચ્છા છે, તો તે માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા માટે દો. લિંકન કહે છે તમે જે પાઠ સમજાવ્યો હતો તે આપણને ખૂબ રસ લાગ્યો છે, અને તેની બીજી ચોપડી મને તમે આપો. શિક્ષક કહે આપીશ, તો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને તેને લિંકનને આપે છે. લિંકન કહે આભાર સાહેબ, બે ત્રણ દિવસમાં હું તમને ચોપડી પાછી આપી દઈશ. પણ શિક્ષક કહે ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપ જે. શિક્ષક કહે છે ઉતાવળ નથી, તું નિરાંતે તારી આ ચોપડી વાંચીને પછી મને આપજે. લિંકન કહે છે થેન્ક યુ સર, થેન્ક યુ સર. શિક્ષક કહે તું પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન કહે છે ઓકે સર બાય. પછી શિક્ષક કહે છે યસ આવજે. એવી રીતના તે ચોપડી લઈને લિંકન જાય છે અને લિંકન કહે છે થેન્ક યુ સર. તો લિંકન પછી શિક્ષક કહે છે પ્રગતિ કરજે ખૂબ. પછી લિંકન કહે ઓકે સર અને બાય કહીને લિંકન જાય છે. પણ જુઓ દ્રશ્ય બ્રેજ બે છે. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનો ટિકટિક અવાજ. લિંકન સુધા સુધા શિક્ષક આપેલ પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે. પુસ્તક છાતી ઉપર છે, પડખું પડે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત મોર્નિંગ ટીનો લિંકનની આંખ અચાનક ખુલે છે. એટલે દ્રશ્ય બીજું આપેલું છે તે અબ્રાહમ લિંકનનું તેનું ઘર છે. પછી રાતનો સમય છે, ઘડિયાળનો અવાજ આવે છે. લિંકન તે સુધા સુધા તે પુસ્તક વાંચે છે અને લિંકન તે તરત ઊંઘ આવી જાય છે અને પુસ્તક ત્યાં જ પડ્યું રહે છે. અને પડખું ફરીને પછી પડખું ફરે છે તો પુસ્તક બીજી બાજુ જાય છે અને લિંકનને પછી આંખ ખુલે છે. સવાર થાય છે. લિંકન કહે ઓર સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ, આમ તે હું જોઈ છે અરે ચોપડી ક્યાં ગઈ. ખાટલામાં સમય છેવડે બિન પાસે તે નીચે તરફથી મળે છે. અરે આ ચોપડી તો કોઈને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બાપરે રાત્રે સંસારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે પુસ્તક પલળી ગયું. ઓ હવે સરને હું શું જવાબ આપીશ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું, જૂઠું બોલું, સરને એમ કહી એમ કહું કે પુસ્તક કોઈ જોઈ ગયું ના, એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું ના, અસત્ય હું જ બોલી ના શકું, અસત્ય મારે બોલવું ન જોઈએ. એટલે કે સવાર પડે છે. પછી લિંકન પુસ્તક શોધે છે પણ પુસ્તક તેને મળતું નથી. પછી આપણે તેને ભીંત પાસેથી જે પુસ્તક મળે છે પણ પુસ્તક તો આખું પલળી ગયું છે. રાત્રે વરસાદના આવવાથી માછટ આવવાથી પુસ્તક પલળી ગયું છે. પછી લિંકન કહે છે અરે હું હવે સરને શું જવાબ આપીશ. પછી મારા પાસે એટલા પૈસા પણ નથી કે હું નવી પુસ્તક ખરીદી શકું. પછી લિંકન વિચારે છે કે શું કરું, સરને સરને જૂઠું બોલી દઉં, સરને કહી દઉં કે પુસ્તક ચોરી ગયું. પણ લિંકન કહે છે હું એ રીતના ન કરું, અસત્ય કોઈ દિવસ બોલાય નહીં. તો શું કરું,
તો આજ મને સારે મને કોઈ કાઈ સજા કરવા આવશે તો હું ભોગવી લઈશ પણ જૂઠો ક્યારે નહીં બોલ પણ સાહેબ પછી પાસે ઉજઈ ફરે તે મેં સાચી સાચી વાત કરી અને લિંકન કહે છે સાહેબ મને જે સજા કરશે તે હું ભોગવી લઈશ અને તેને જૂઠોની બોલ સાચું બોલીશ પછી છે દ્રશ્ય ત્રણ છે જુઓ અગાઉનો ટીચર્સ રૂમ સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે પછી જુઓ સવારનો સમય છે તે સાહેબની રૂમમાં આવ્યો છે શિક્ષકે બોલ પર મદદની જરૂર છે તારે લિંકન કે સામે મને જે ચોપડી આપી હતી શિક્ષક કહે છે હજુ સુધી તે વાંચ્યો નથી કસો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તારી પાસે પછી વાંચ બહુ સારી ચોપડી છે લિંકન કે સર મારા તે ગફલત થઈ છે મને એનું દુઃખ છે રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ પણ મને ખ્યાલ ન રહ્યું કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે ખૂબ જ વરસાદ પડ્યો હતો મારી માટે મારી માટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું છે એવી દશા થઈ છે કે પુસ્તક કે પુસ્તક નહીં કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું મારી ચોપડી પછી લિંકન સાહેબને કહે છે મને ખૂબ દુઃખ થાય છે કે હતા તમે મને પુસ્તક આપેલું હતું તે પલળી ગયું અને મને ક્યારે ઊંઘ આવી ગઈ મને ખબર જ ન પડી બારીમાંથી પાણી ભરાતા તે પુસ્તક એકદમ પલળી ગયું છે અને વાંચવાની દશામાં જ નથી હું તમારો ગુનેગાર છું મને તમે સજા કરો શિક્ષક કહે નવી ખરીદીને તું મને પછી આપી શકે નથી એવું કેવું છે ને તારે લિંકન કહે હા સાહેબ મારી પરિસ્થિતિ શિક્ષક કહે આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ આનંદ થયો છે પણ શિક્ષક કહે તું મને નવી ખરીદીને આપી દે કાંઈ વાંધો નહીં પછી લિંકન કહે છે હા સાહેબ પણ મારી પરિસ્થિતિ એટલે તે કહેવા માંડે છે કે મારી પરિસ્થિતિ એવી નથી હું તમને નવું પુસ્તક ખરીદીને આપું શિક્ષક કહે કાંઈ વાંધો નહીં મારી બેદરકારીથી તારી બેદરકારીથી પુસ્તક બગડ્યું છે તું સાચો બોલ્યો એનો મને ખૂબ આનંદ છે લિંકન કહે પણ આપણું પુસ્તક શિક્ષક કહે ભૂલનો એકરાર કર્યો કે એટલું માફ કરી દઉં છું હું તને પછી શિક્ષક કહે છે હું તને માફ કરી દઉં છું જા પછી લિંકન કહે છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી પછી લિંકન કહે છે સર મને આપે આપની ઉદારતા છે કે મને આપે માફ કરી દો પણ હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું પછી જુઓ લિંકન કહે છે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી પણ આપ મને ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું શિક્ષક કહે છે પણ મેં તને માફ કરી દીધો લિંકન કહે છે આપના માટે નહીં પણ મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર થોડા દિવસ કામ કરવાનો મોકો આપો પછી લિંકન કહે છે હું પૈસા ચૂકવી શકું તેટલી મારી રકમ મારી પાસે એટલી રકમ નથી તો હું તમારે ત્યાં થોડા દિવસ કામ માટે મને રાખી લ્યો હું પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું પણ શિક્ષક કહે છે મેં તને માફ કરી દીધો છે લિંકન કહે છે આપણા માટે નહીં પણ મારી મનની શાંતિ માટે મને થોડા દિવસ કામનો મોકો આપો પછી શિક્ષક કહે છે ઓકે આવતીકાલથી વર્ષોવાર મારા ઘરે આવીને તું બાપ કામ પણ જે છોડવાને પાણી પાછ પછી શિક્ષક કહે છે કાંઈ વાંધો નહીં આવતીકાલથી સવારે તું મારા ઘરે આવજે અને છોડવા એટલે કે રોડને વૃક્ષને પાણી પાછે લિંકન કહે થેન્ક યુ સર શિક્ષક હવે તો તારું મન હળવું થઈ રહે લિંકન હા હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને આવો ભાવથી જોઈ રહી છે પછી લિંકન કહે છે થેન્ક યુ સર શિક્ષક કહે હવે તારું મન શાંત થયું ને લિંકન કહે છે હા હવે મને શાંતિ મળી શાંતિ મળશે તમે મને કામ કરવા આપશો